વારંવાર સાંભળીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. આ નેતાઓ ભ્રષ્ટાચાર આચરવામાં ઘણા આગળ છે, પરંતુ જ્યારે આ વાત ખુદ ભાજપમાં રહેલા લોકો કરે ત્યારે નવાઈ લાગે. ભાજપના પૂર્વ નગરસેવક મહેશ અડવાણી આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપમાં ભાજપના જ લોકો દ્વારા કટકી કરવામાં આવે છે. જો તમે ભાજપમાં છો છતાં તમારી કટકી થાય છે, તો અહીં સવાલ એ થાય છે કે જો ભાજપમાં રહીને પણ કટકી આપવી પડતી હોય, ભ્રષ્ટાચાર આચરાતો હોય, તો પછી આપણા જેવા સામાન્ય માણસોનું તો શું જ થાય. ત્યારે ભાજપમાં પૂર્વ નગરસેવક તરીકે મહેશ અડવાણી જે હતા તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે મારા વિસ્તારમાં જ્યારે પાણી ભરાયું ચોમાસામાં ત્યારે મેં બ્લોક લગાવવા માટે કામ કરવાનું કહ્યું, પરંતુ કોર્પોરેટરો મારી કટકી નહોતા કરી શકતા તેઓ જાણતા હતા, એટલા માટે કોર્પોરેટરોએ મારું કામ ન કર્યું. ખુદ ભાજપના નગરસેવક જે છે તે ભાજપના કોર્પોરેટર પર અહીં સણસણતો આક્ષેપ લગાવી રહ્યા છે. તેઓ સાફપણે કહી રહ્યા છે અને ભાજપમાં ચાલતા ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરી રહ્યા છે. તેઓ સાફ કહી રહ્યા છે કે ભાજપમાં 20% કટકી લેવાનો રિવાજ છે અને આ ચાલ્યું આવે છે. જો તમે ભારતીય જનતા પાર્ટીમાં છો છતાં તમારી કટકી કરવામાં આવશે, તમારે 20% ભાગ તો આપવો પડશે. અહીં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટર પર આક્ષેપ લગાવી રહ્યા છે અને તેઓ તેમને સણસણતો જે છે લોકોને ચીમકી પણ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો કોઈને પણ આ બે કોર્પોરેટરનું નામ જાણવું હોય તો હું તેમને પર્સનલમાં જણાવીશ. ત્યારે સોશિયલ મીડિયામાં ભાજપના પૂર્વ નગરસેવક મહેશ અડવાણીનો ઓડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઓડિયો પર એકવાર નજર કરીએ કે ખુદ ભાજપમાં રહીને ભાજપનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા આ પૂર્વ નગરસેવક શું કહી રહ્યા છે. આ 20% ભ્રષ્ટાચારમાં મારી પાસે માગી ન શક્યા એ પહેલા હતા કાળિયાબીડ વોર્ડના કોર્પોરેટર અને ત્યારબાદ સરદારનગર દક્ષિણ વોર્ડના, કારણ કે મારું ઘર દર 5 વર્ષે વોર્ડ બદલાય. પહેલા કાળિયાબીડ વોર્ડમાં હતું, પછી સરદારનગર દક્ષિણમાં આવ્યું, ત્યારબાદ તખ્તેશ્વરમાં આવ્યું. આ બે કોર્પોરેટરના જેને જેને નામ જાણવા હોય મને પર્સનલમાં મને ફોન કરજો, હું બધાને ઉઘાડો પાડીશ. કોઈના બાપથી ડરે એવો મહેશ અડવાણી નથી, જેને જે સમજવું હોય સમજી લે, મને પૂછજો, હું બધી માહિતી આપીશ. નમસ્કાર મિત્રો, હું છું મહેશ અડવાણી, ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ નગરસેવક. વાત બહુ સ્પષ્ટ મારી કરવાની પહેલેથી આદત છે, જેના કારણે મારી ઘણાને વાત કરવાથી પેટમાં દુખે છે અને ગેસ થાય છે. જેને જે થાય એને મુબારક. હું સ્પષ્ટ વાત કરતો આવ્યો હતો, આજે પણ સ્પષ્ટ વાત કરી રહ્યો છું. હું જ્યારે 10-15માં નગરસેવક હતો, મારું ઘર હિલરેમાં સરદારનગર દક્ષિણમાં આવે અને હું કોર્પોરેટર હતો તખ્તેશ્વર નવાપરાનો. મારી હદ સંસ્કાર મંડળથી હલુરિયા ચોક સુધી આવે. આ વિસ્તારના મારે કામ કરવાના હતા, મેં કર્યા. પાર્ટીએ જે જવાબદારી આપી, જે મને સત્તા મળી, એ લોકોનો મેં કામ કરવાનો પ્રયત્ન કર્યો. મારા ઘર પાસે ભયંકર પાણી, ખટારા, બસ હાઈવે ઉપર મારું ઘર છે, એટલે જ્યારે વરસાદ આવે ત્યારે મારા ઘર સુધી અંદર સુધી પાણી આવી જાય. જે તે વખતે મેં ત્યાંના મારા ભાજપના જ સ્થાનિક કોર્પોરેટરને અનેક વખત વાત કરી કે ભાઈ અહીંયા બ્લોક નખાવી દો તમારી ગ્રાન્ટમાંથી, કારણ કે હું મારી ગ્રાન્ટનો અહીંયા ઉપયોગ કરી નથી શકતો અને આપણે એક જ પાર્ટીના છીએ. પરંતુ બહુ સ્પષ્ટ રીતે કહું કે મારી પાસેથી 20% કટકી લઈ ન શકે એટલે કોઈએ મારા કામ કર્યા નહીં. આ 10-15 ને અત્યારે 21-22-23 સુધી રોજ કોર્પોરેટરનો હું વાત કરતો હતો, પણ એ કઈ પરિણામ આવ્યું નહીં. એટલે આ વખતે મેં અમારા સ્થાનિક નગરસેવક બેન હીરાબેનને મેં વિનંતી કરી અને એમણે કોઈ પણ જાતના ડિલે કર્યા વગર તરત જ આ કામ કરી દીધું, જે બદલ હું હીરાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ જિંદગીભર. અને આ વાત એમના સાથી કોર્પોરેટરને મેં કીધી, તો હવે જુઓ કેવી વાત છે, એક જ પાર્ટીના એક જ વોટના. તો મને શીખે છે કે હીરાબેને ક્યાં કર્યું છે એ કામ, એ તો પાર્ટીએ કર્યું છે, એ તો આણે કર્યું છે, એ તો તેણે કર્યું છે. એટલે આ વાસ્તવિક વાત છે. હું નગરસેવક હોવા છતાં મને કામ ન કરી શક્યા, 20% ન લઈ શક્યા, એ વાત કોઈને ગળે ઉતરતી નથી.
આભાર. હદ કરી. જો તમે ભાજપમાં છો છતાં તમારે ભાજપને તમારી કટકી આપવી પડતી હોય, 20% હિસ્સો આપવો પડતો હોય, તો પછી સામાન્ય માણસને પોતાનું કામ કરાવવા કેટલા આપવા પડતા હશે? અહીં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર આચરાય છે. આપણે વારંવાર સાંભળીએ છીએ, અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં ભાજપમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તેવી વાતો પણ સામે આવે છે. પરંતુ નવાઈ તો ત્યારે લાગે જ્યારે ખુદ પોતે ભારતીય જનતા પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીનો ઉજાગર જે ભ્રષ્ટાચાર છે તે ઉજાગર કરે. જોવાનું રહ્યું કે હવે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ત્યારે આના ઉપર લગામ લાગે છે કે નહીં. અત્યારે તો આ વિડીયો ઓડિયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.